આજના પવિત્ર દિવસે આપણને સૌને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે પધારેલા સન્માનીય રાજ્યપાલ શ્રી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી, શિક્ષણ મંત્રી શ્રી વસુબેન, શિક્ષણ મંત્રી શ્રી નાનુભાઈ, શિક્ષણ અગ્ર સચિવ શ્રી અરવિંદભાઈ અને આરસી રાવલ નિયામક શ્રી, શિક્ષણ વિભાગના સૌ અધિકારી વર્ગ, જેમને આજે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એવા સૌ શિક્ષક ભાઈ બહેનો, સમાજના સૌ આગેવાનો, શિક્ષણવિદો અને વાલા બાળકો, આજે ખૂબ ખુશી થઈ કે અમારા ત્રણ શિક્ષકોમાં બે નારી આવીને એક ભાઈ આવ્યા છે. એટલે કદાચ મુખ્યમંત્રી મહિલા છે એટલે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું એવું ઉદારતા ભાઈઓએ બતાવી છે. અને જે રીતે શિક્ષક મિત્રોને અમે સાંભળ્યા, આ પહેલી વાર પ્રયોગ થયો છે. મેં મારો ઈચ્છા હતી કે જરા શિક્ષકો પોતાનો પ્રતિભાવ તો આપે, અને એટલે બેઠા બેઠા વિચાર એ આવ્યો જયારે બધાનું સાંભળતી હતી ત્યારે, કે આવા જે કોઈ માધ્યમિક શાળાના શિક્ષકોને આચાર્યોને જેમને એવોર્ડ અહીં પ્રાપ્ત થયો છે, અને આગલા દિવસોમાં પણ જેમને, આગલા વર્ષોમાં પણ જેમને એવોર્ડ પ્રાપ્ત થયો હોય, એવા માધ્યમિક શાળાના શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને સન્માનિત આચાર્યશ્રીઓ એમની નજીકની એક પ્રાથમિક શાળાને દત્તક લે, અને તમે આવું જેવું સરસ મજાનું કામ કરીને તમારી શાળાને, તમારા બાળકોને, તમારા ટ્રસ્ટીઓને જે રીતે આગળ વધાર્યા છે, જે રીતે શિક્ષિત કર્યા છે, જે રીતે વ્યવસ્થાઓ ગોઠવી છે, એ બધું જ એક પ્રાથમિક શાળામાં જશે તો હું માનું છું હજારો પ્રાથમિક શાળાઓમાં પરિવર્તન આવશે, અને એ જ શાળાનું બાળક તમારી સ્કૂલમાં આવશે ત્યારે તમારે કઈ વધારે મહેનત નહીં કરવી પડે. કરવી પડે મહેનત વધારે? તો હવે એટલું તો કરશો ને, કરશો કે પછી બંધ થઈ જશે? તો મારા શિક્ષણ વિભાગને મારી વિનંતી છે, આજે ભાઈ જેટલા પણ એવોર્ડી માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો હોય, ટીચર્સ અને આચાર્ય, એ બધાઓને એક યાદી બનાવો જે અત્યારે કામ કરી રહ્યા છે, વર્તમાન શિક્ષકો છે, વર્તમાન આચાર્યો છે, એમનું એ દાયિત્વ બને છે કે તમે જેમ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત એટલા માટે કર્યો છે કે તમે તમારી શાળાઓની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી અને બાળકોને ઓજસ્વી ને તેજસ્વી બનાવ્યા છે. એ લાભ આપણી નજીકની પ્રાથમિક શાળાઓને પણ પ્રાપ્ત થાય એ આપણે વિચાર કરવો જોઈએ, અને સાચો એ શિક્ષક ધર્મ એ છે કે આપણે પણ આપણું કૌવત, આપણી આવડત, આપણી પ્રવૃત્તિઓ એ આપણી નજીકની શાળાઓ સુધી પહોંચાડી દેવું છે. પછી રહ્યું પ્રાથમિક શાળા, તો જેટલા પણ પ્રાથમિક શાળાના શિક્ષકોને આપણે એવોર્ડ આપ્યો છે, એ પ્રાથમિક શિક્ષકનો અત્યારે જે કોઈ વર્તમાન કામ કરતા હોય એવા બધા જ શિક્ષકોનો એક કાર્યક્રમ થવો જોઈએ, અને એમણે એમની જ ગામની અંદર જે આંગણવાડીઓ છે એ આંગણવાડીઓને એમણે દત્તક લેવી જોઈએ મિત્રો, કારણ કે એ જ આંગણવાડીનું બાળક તમારે ત્યાં આવે જ ભાઈ, એ જ આંગણવાડીનું બાળક એ તમારી પ્રાથમિક શાળાઓની અંદર આવે છે. તો આપણને એ ચિંતા થવી જોઈએ કે જે ભવિષ્યમાં મારે ત્યાં બાળકો આવવાના છે એ બાળકો તરફ પણ આપણું ધ્યાન કેમ કેન્દ્રિત ન થયું છે. અને એટલે પ્રાથમિક શાળાના એવોર્ડી ટીચર્સ છે એ શાળાએ એક આંગણવાડીને દત્તક લેવાનું છે, અને માધ્યમિક શાળાએ એક પ્રાથમિક શાળાને દત્તક લેવાની છે, અને અંદર અંદર રહીને સંકલન કરીને એ શાળાઓ શ્રેષ્ઠ બને, તમારા જેવું કામ કરતા થાય એ આપણે વિચાર કરવાનો છે મિત્રો. આમે મૂળ હું તો શિક્ષક છું અત્યારે પણ, હવે ભલે મને મુખ્યમંત્રી તરીકે જોતા હોય છે, અને એટલે હોમવર્ક આપવાનું કામ તો અંતે શિક્ષક કરે છે.
હજી હોમવર્ક ઓછું હોય, હોમવર્ક વધારે હોય, એ જુદી વાત છે, તો શિક્ષકના સ્વભાવ ઉપર આધાર રહેવું છે. પણ આ કામ કરવા જેવું છે મિત્ર, એવું છે. અને ત્યારે જઈને આપણે આપણા શૈક્ષણિક જગતની અંદર પ્રાથમિક શાળાઓમાં કંઈક નવું કરી શકીશું. મિત્રો, હું પહેલા મહિલા છું, માતા પણ છું, શિક્ષક તરીકેની જવાબદારી 30 વર્ષ સુધી નિભાવી છે, વચ્ચે વચ્ચે આચાર્ય તરીકેની પણ જવાબદારી નિભાવી, ત્યાર પછી રાજ્યસભાની સભ્ય પણ બની, એટલે દિલ્હી પણ જોઈ આવી શું ચાલે છે એવું બધું, ત્યાર પછી ધારાસભ્ય બની, એટલે ગામના પ્રવાસો કરીને શાની જરૂરિયાતો છે એ પણ શીખ્યા જાણ્યા, ત્યાર પછી શિક્ષણ મંત્રી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાયા, અને ત્યારે જઈને આજે મુખ્યમંત્રીની જવાબદારી મારી પાર્ટીએ મને આપી છે. મિત્ર, એવું છે. અને આટલો બધો જ્યારે આપણને બધાવાનો અનુભવ છે, ત્યારે મારા મનમાં એ વિચાર છે કે એક મહિલા કેટલા પ્રકારની જવાબદારીઓ નિભાવે છે, ઘર, પરિવાર, બાળકો, વડીલો હોય તો એની સેવા, વડી ક્યાંક જોબ કરતા હોય તો એનું સેટિસ્ફેક્શન થવું જોઈએ, આ વિવિધ પ્રકારની જવાબદારીઓ એ મહિલાઓ નિભાવી રહી છે. અને એ જે જવાબદારીઓ આપણે નિભાવી રહ્યા છીએ એ જો આપણે યોગ્ય રીતે નિભાવીએ, યોગ્ય રીતે નિભાવીએ, ઘર તો યોગ્ય રીતે સ્વચ્છ હોય છે, સરસ હોય છે, રસોડું રૂપાળું સરસ હોય છે, જરાય કચરો આપણે ના રહેવા દઈએ, વાસણ પણ ધોઈ સાફ કરી કપડાથી લૂછીને રસોડામાં મૂકીએ છીએ, એ ઉપરાંત બાળકોના કપડાં બરાબર ગોઠવાયા છે કે નહીં, બરાબર ઇસ્ત્રી થઈ છે કે નહીં, એનું દફતર બરાબર છે કે નહીં, એ દફતર લઈને આવે છે તો એની ચોપડીઓ બરાબર છે કે નહીં, એનું હોમવર્ક બરાબર કર્યું છે કે નહીં, એ સ્કૂલે સમયસર જાય છે કે નહીં, સ્કૂલમાંથી સમયસર પરત આવે છે કે નહીં, આ બધી દેખભાળ રાખીએ છીએ કે નથી રાખતા? રાખીએ છીએ. એ જે સ્વભાવ છે મહિલાઓનો, એ સ્વભાવ સ્કૂલમાં આવવો જોઈએ. મિત્રો, શાળાની અંદર એ જ સ્વભાવ આવવો જોઈએ, સ્વચ્છતાનો, નિયમિતતાનો, યોગ્ય રીતે એ બાળક સમજી શકે એ પ્રમાણે આપણે એને શીખવી શકીએ છીએ કે કેમ. આપણા ઘરમાં પણ 2-4 બાળકો હોય છે, એની ટેલેન્ટ કેવી છે આપણને ખબર હોય છે ભાઈ, અને એટલે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આ આપણો દીકરો જરા રમતમાં આગળ જાય એવો છે તો કોમર્સ લેશે ચાલશે, કેમ વિચાર કરીએ છીએ આપણે એવું છે. અને આપણને ધ્યાનમાં આવે છે કેમ, તો આપણે સતત 12 કલાક 24 કલાક એની સાથે હોય છે. એમ આપણી શાળાની અંદર પણ જે બાળકો છે એ બાળકોને પણ જો આપણે ટેલેન્ટની અંદર વેચી દઈએ, કયા બાળકમાં શું છે, બાળક મોડું કેમ આવે છે, બાળક લેસન કરે વગર કેમ આવે છે, બાળક ગંદું કેમ આવે છે, તો એને સ્વચ્છતાના ગુણો, નિયમિતતાના ગુણો, અને જે બાળકો સાચા અર્થની અંદર સુંદર મજાનું કામ કરતા હોય તો એની પ્રશંસા, એનું સન્માન, અને જે બાળકોમાં કોઈ ને કોઈ ખામી રહેલી છે એ ખામી ધીરે ધીરે કરીને દૂર કેવી રીતે થાય એના માટેના સતત પ્રયાસો, એ જ આપણું કામ છે. અને એટલા માટે ગુજરાતની અંદર જેટલી પણ માતાઓ, હું માતા શબ્દ વાપરું છું, જેટલી પણ માતાઓ પ્રાથમિક શાળામાં હોય, આંગણવાડીમાં કામ કરતી હોય, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કામ કરતી હોય, યા ક્યાંક સરકારના લેવલે કામ કરતી હોય, અથવા ક્યાંક કોલેજોની અંદર અધ્યાપિકા તરીકે કામ કરતી હોય, આટલો મોટો સ્ટાફ, આટલી બધી મહિલાઓ ગુજરાતની હોય તો ગુજરાતનું પરિવર્તન આવે, આવે ને આવે જ મિત્રો. અને એ પરિવર્તન આપણે લાવવું છે મિત્રો આવતા દિવસોની અંદર. અને હું ગુજરાતની મહિલાઓ ઉપર ધ્યાન એટલા માટે કેન્દ્રિત કરું છું કે લગભગ 75% મહિલાઓના હાથમાં છે મિત્રો, 75% કરતા પણ વધારે જવાબદારીઓ મહિલાઓ ઉપાડી રહી છે. હું ઘરની અંદર કામ કરું એ પણ એક જવાબદારીનો ભાગ ગણું છું મિત્રો. ત્યાર પછી આપ જુઓ ઘણા બધા શિક્ષકો પ્રાથમિક શાળામાં 60% શિક્ષિકા બહેનો,
તમારો જે મૂળગત સ્વભાવ છે શાળાની અંદર આવવો જોઈએ, આવવો જોઈએ. આપણા ઘરમાં બે બાળક હોય તો એક રોટલી ખાઈને ઉઠી ગયો અને બીજાએ બરાબર જમી લીધું તો આપણને ચિંતા થાય છે કે નહીં કે બેટા આજે તે એક રોટલી કેમ ખાધી, આજે તે શાક કેમ ના ખાધું, તને કઈ તકલીફ છે? આ પૂછવાનો સ્વભાવ રહ્યો છે આપણો, એ સ્વભાવ શાળાની અંદર પણ આવવો જોઈએ. મધ્યાહ્ન ભોજન યોજના કે આને બરાબર ખાધું નહીં આજે, એવું એ ચિંતા થવી જોઈએ આપણને. એવું રાજ્ય સરકાર એકલી ચિંતા કરે બાળકોના કુપોષણની, તમે પણ આપણે પણ જવાબદાર છીએ ભાઈ. આપણી શાળાઓની અંદર એવું છે, ભોજન સ્વાદિષ્ટ બન્યું છે કે નથી બન્યું, બાળકો યોગ્ય રીતે જમવા બેઠે બેસે છે કે નહીં, પ્રાર્થના કરે છે કે નહીં, હાથ ધોઈને આવે છે કે નહીં, આ ચિંતા કરવાની છે મિત્રો. હમણાં ગતિશીલ ગુજરાતનો કાર્યક્રમ ચાલે છે ને જ્યારે રિવ્યુ બેઠકોની અંદર મને આરોગ્ય વિભાગના અધિકારીઓ કહેતા હોય છે કે અમે આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ પહોંચાડી દીધી છે, ત્યારે મારો પ્રશ્ન એ પણ છે કે ટેબ્લેટ પહોંચાડી કે ખવડાવી? પહોંચાડવી અને ખવડાવવીમાં ભેદ છે મિત્રો. હવે કોઈ આરોગ્ય વિભાગનો અધિકારી તમારા ત્યાં નથી પહોંચવાનો, પણ તમને જે જવાબદારી સોંપી છે કે મારી દીકરીને જ્યારે અઠવાડિયામાં એક દિવસ આ આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ લેવાની છે એ ન લે ત્યાં સુધી આપણને ચિંતા થવી જોઈએ. અને અહીં જ્યારે આટલી બધી બહેનો બેઠી છે ત્યારે હું જવાબદારી સોંપીશ બહેનોને કે કમસે કમ મારી મહિલાઓ, કમસે કમ મહિલાઓ, મહિલા શિક્ષિકાઓ એની ચિંતા કરે. અને જો તમે ચિંતા કરશો આની તો ડિલિવરી સમયે એક પણ બાળકનું મૃત્યુ નહીં થાય એની ખાતરી હું તમને આપું છું બેન. એવું ડિલિવરી સમયે એક પણ બાળકનું મૃત્યુ નહીં થાય એની ખાતરી આપણને આયર્ન ફોલિક એસિડની ગોળીમાંથી પ્રાપ્ત થાય છે બેનો. અને એટલા માટે બીજું દાયિત્વ આ પણ છે આપણે મિત્રો, હેલ્થ કોન્સિયસ. તમે ત્યારે જ ભણાવી શકશો કે બાળક તંદુરસ્ત હશે, ત્યારે ભણાવી શકીશું આપણે. બાળક માદું હોય, ભૂખ્યા પેટે આવ્યું હોય, માર ખાઈને આવ્યું હોય, એ બાળક પાસે આપણે શું અપેક્ષા કરવાના હતા? ગણિત ને વિજ્ઞાન જેવા વિષયો કેવી રીતે શીખવાનું હતું? અને એટલા માટે આરોગ્ય તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ કે ભાઈ આપણી ટાંકી પાણીની ચોખ્ખી છે કે કેમ, શાળાના ઓરડાઓ ચોખ્ખા છે કે કેમ, પ્લાન્ટેશન થયું છે કે કેમ, આપણા પાણી પીવાના જે સાધનો છે એ ચોખ્ખા છે કે કેમ, ક્યાં માખી મચ્છર તો નથી ને તો જરા દવા છાંટવાનું કામ કરાવીએ. આ બધું સ્વાસ્થ્ય સાથે બહેનો જોડાયેલું છે, સ્વાસ્થ્ય સાથે આ બધું જોડાયેલું છે. માત્ર શુદ્ધ પીવાનું પાણી મળી ગયું એનાથી સ્વાસ્થ્ય સારું નથી બનતું, એનું ભોજન કેવું છે, એનું વાતાવરણ કેવું છે, એની ચોખ્ખાઈ કેવી છે, આ બધી જ બાબતો જ્યારે શાળા સાથે સંકળાયેલી છે ત્યારે બહેનોને આ ચોખ્ખાઈને ધ્યાન ઉપર આવવું જોઈએ કે આપણે પણ આ બધું ચોખ્ખાઈ રાખીએ. હું જે શાળામાં 30 વર્ષ સુધી મેં સર્વિસ કરી છે ને તે ઝાડુ અમે જ વાળતા હતા ભાઈ, વર્ગની સફાઈ અમે શિક્ષકોના બાળકો સાથે રહીને કરતા હતા, પોતું અમે સાથે રહીને મારતા હતા ભાઈ, બારી બાણાનું ઝાપટ ઝૂપટ અમે સાથે રહીને કરતા હતા. એટલે કે આ બાવા જોવા જ ના મળે. જે જગા આપણે વાપરીએ છીએ, જે પવિત્ર ભૂમિ પર બેસીને આપણું બાળક અભ્યાસ કરતું હોય એ ભૂમિને અસ્વચ્છ કેવી રીતે રખાવી શકાય? એવું પછી એ પ્રાર્થના હોલ હોય કે પ્રાર્થના કરવા માટેની લોબી હોય કે વર્ગખંડ હોય કે આપણો કોમ્પ્યુટર રૂમ હોય મિત્રો. મને બરાબર યાદ છે કે અમારી આંગણવાડીની એક બહેન સ્વચ્છતાનો કેટલો ખ્યાલ રાખતી હતી, એણે પોતાની સાડીના ટુકડે ટુકડા કરી દીધા અને એમાંથી નાના નાના રૂમાલ બનાવી દીધા અને એક મોટો ટુકડો રાખ્યો, બધા જ બાળકોને પીનઅપ કરી આપે, નાક સાફ કરવું હોય, હાથ ધોવા હોય, સાફ કરવા હોય તો એનાથી કરે, ને પછી જતી વખત બધું જ લઈ લે અને સાફ કરી એને સૂકવી અને પછી ઘરે જાય. અને મોટો ટુકડો રાખ્યો એ બારી બારણા વગેરે સાફ કરવા માટે, ટેબલ ખુરશીઓ વગેરે સાફ કરવા માટે રાખ્યો. જો એક નાનો 10મું 8મું કે 5મું ધોરણ ભણેલી એક બહેનને પણ આ કલ્પનાઓ આવતી હોય કે આવું કંઈક કરવું જોઈએ, આપણને આનો વિચાર આવવા જોઈએ ભાઈ.
શાળાની વિઝિટ લેવા માટે જઈએ છીએ ત્યારે બહેનો ભાઈઓ, આમ મારો એ સ્વભાવ નથી રહ્યો કે તમને બધાઓને શિક્ષા કરી દઈએ, આ કરી દઈએ, તે કરી દઈએ. જે ટેબલ ઉપર બાળક કોમ્પ્યુટર શીખવા માટે બેસે એ ટેબલ પહેલું સાફ કેમ ન થાય? એ કોમ્પ્યુટર ચલાવીએ છીએ આપણે તો એ કોમ્પ્યુટર સાફ પહેલા કેમ ન થાય? અને પછી જ બાળકો કોમ્પ્યુટર ઉપર હાથ લગાવે. અમારા ત્યાં સરકારી ઓફિસોમાં પણ તમે જાઓ તો એ જ છે, એણે જે બે હાથ કરીને આમ આમ કરતો હોય એટલી જ જગા ચોખ્ખી હોય, એટલી જ જગા ચોખ્ખી હોય, બાકી બધું. અને ફાઇલો આવે ને, ફાઇલો આવે તો એમાં ધૂળ હોય. આ સફાઈ, સફાઈનો સ્વભાવ આપણે ત્યાં બનતો નથી મિત્રો. બીજો, આ તમારા બધાના રેકોર્ડ તમારી બુકની અંદર હશે. હું શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું મિત્રો કે એમણે જે સુંદર પ્રવૃત્તિઓ કરી છે, ઇનોવેટિવ કાર્યક્રમો કર્યા છે, એની એક અલગ નોંધ કરી દેવી જોઈએ. અને જે શિક્ષણ વિભાગના જે મેગેઝિન વગેરે બહાર પડે છે એની અંદર એનો સમાવેશ થાય, જેથી કરીને બીજા શિક્ષકો વાંચે, બીજા શિક્ષકો પોતાની શાળાઓની અંદર એ ઇનોવેટિવ કાર્યક્રમો પ્રવૃત્તિઓ એની અંદર ઉમેરે. મિત્રો, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને પ્રવૃત્તિ એ બાળકનો સ્વભાવ છે. પ્રવૃત્તિ એ બાળકનો સ્વભાવ છે. મને એક શાળાની અંદર હું ગઈ તો મેં કહ્યું કે ભાઈ રમત રમત દ્વારા પણ આ બધું શીખવાડી શકાય છે, તો કે પણ એના સાધનો નથી ને. એક સાધનો નથી ને, અચ્છા અહીંથી બાળકોને દોડાવવાની એમ કહો કે પાંચ કાંકરા લઈ આવ, મેદાનમાંથી પાંચ કાંકરા લઈ આવ, તો પાંચ કાંકરા લઈ આવે. મેં કીધું બીજાને મોકલો બે કાંકરા લઈ આવે, તો બીજાને મોકલો ને બે કાંકરા લઈ આવ, ત્રીજાને બોલાવે તું ગણી કાઢતો કેટલા કાંકરા થયા, તો એને ગણ્યા તો કે સાત થયા, તો આ સરવાળો ના થઈ ગયો, આમાં શું વધારે તમારે કરવાનું હતું. બીજાને બોલા ત્રણ કાઢી લેજે તો કેટલા રહ્યા, તો કે ચાર રહ્યા. આ વાત બાકી છે મિત્રો, શું જરૂર છે સાધનોની? એક આંગણવાડીમાં હું ગઈ તો કલર, મેં જરા બાળકોને કલર ઓળખતા આવડે છે કે નહીં એ જરા તમે જુઓ, તો કે બેન અમારી પાસે કલરના જુદા જુદા કલરના રમકડા ને વગેરે હોવું જોઈએ, એ છે ને? એવું છે. મેં કીધું બેન ત્યાં સાડી પહેરી છે ને, એ સાડીમાં કેટલા કલર છે, કેટલા કલર છે એ સાડીમાં? લાલ કલર છે કે નહીં તો બતાવી દે ને કે આ કલરને શું કહેવાય, તો કે લાલ કહેવાય. લીલું છે તો બતાવે કે ભાઈ આ કલરને શું કહેવાય, તો કે લીલું કહેવાય. શું રમકડાની જરૂર છે ખરી? આપણને આમ સૂઝવું જોઈએ અંદરથી કે આપણે આપણા બાળકોને સામાન્ય સામાન્ય ભાષાની અંદર અને જે કંઈ ઉપલબ્ધ સાધનો છે આપણી પાસે એ ઉપલબ્ધ સાધનો દ્વારા આપણા બાળકોને આપણે શિક્ષણ કેવી રીતે આપી શકીએ. ઘણી વખતે મેં કહ્યું છે ને, આ બધા અમારા અધિકારીઓએ ઘણી વાર સાંભળ્યું હશે. અહીં વિધાનસભા જોવા માટે ઘણા બધા અહીં આવે છે, મને મળે છે ત્યારે હું પૂછું છું ક્યાંથી આવ્યા બહેનો, તો એમ કે અમે છેક વલસાડથી આવ્યા. બહુ સરસ. વલસાડથી તમે નીકળીને ગાંધીનગર સુધી પહોંચ્યા, વચ્ચે કેટલા કેટલા જિલ્લા આવ્યા? જિલ્લા આવે કે ના આવે વચમાં? કેટલા જિલ્લા આવ્યા? તો ઉભા રહી જાય છે બાળકો. શું ભૂગોળની અંદર હા તમે નરસિંહ વાળતા ભાઈ આમાં ગોખાવાનું હોય? એને ખબર હોવી જ જોઈએ અને એ પ્રકારનો પ્લાન બનાવવો જોઈએ તમારે કે તમે વલસાડથી નીકળો છો તો નવસારી આવશે, સુરત આવશે, ભરૂચ આવશે, વચ્ચે વચ્ચે વડોદરા આવશે, આણંદ આવશે, ખેડા આવશે, અમદાવાદ આવશે, અને ત્યાર પછી રહીને ગાંધીનગર આવશે. આ ગોખવાની જરૂરિયાત છે મિત્રો. અને એટલા માટે એક રમત ગમતના માધ્યમ દ્વારા હોય કે પ્રવાસના માધ્યમ દ્વારા હોય કે કોક કલેક્ટરની વિઝિટ લેવા માટે તમે મોકલ્યા હો, એની અંદરનું શિક્ષણ જે પ્રાપ્ત કરે છે એ તમારા વર્ગખંડોની અંદર કદી પણ પ્રાપ્ત નહીં થાય મિત્રો. અને એટલા માટે મેં અનેક વાર કહ્યું છે કે તમે મુલાકાતો કરાવો બાળકોને. એક કલેક્ટરની મુલાકાત લેવા માટે જ્યારે 15 બાળકો જાય, યા તમે બોલાવો કલેક્ટરને તમારી શાળામાં અને પછી 50 પ્રશ્નો પૂછાવો કે ભાઈ તમે ભણ્યા કેવી રીતે, આઈએએસ કેવી રીતે બન્યા, શું કરવું પડે, તો એને પણ થશે કહો
આઈએસ બનવું હોય તો આટલું આટલું તો કરવું જ પડે, અને એટલા માટે અહીં ગણિત ને વિજ્ઞાન આવડવું જ જોઈએ તો ઉપર જવાય ભાઈ. તો આવા વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમ દ્વારા મિત્રો આપણે આપણા બાળકોને એમનામાં જે શક્તિ પડેલી છે એને એને જાણવા માટેના પ્રયત્નો એ કરશે. હા તારામાં છે, હા તારામાં છે. અહીં અમારા બાળકો પણ બેઠા છે, શિક્ષક મિત્રો પણ છે, અને શિક્ષણ વિભાગ ચલાવનાર મારા અધિકારી શ્રીઓ પણ છે. સંકલન છેક ડીઓ ડીપીઓ થી માંડીને શિક્ષણ વિભાગ સુધી અને આચાર્ય શ્રી થી માંડીને શિક્ષણ વિભાગ સુધીનું એક સળંગ સંકલન હોવું જોઈએ મિત્રો. અને આ સંકલનનો અભાવ જો તૂટી જાય તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. કેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તમે બધા જાણકારીમાં છે જ. અને એટલે જ્યારે આપણે એક શિક્ષક દિનના દિવસે અહીં એકત્રિત થયા છીએ ત્યારે આપણે આપણા પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી કેવા પ્રકારનું એક પરિવર્તન કરવા ઈચ્છીએ છીએ, કેવી રીતે પીપીપી મોડેલ ઉપર આપણે એમનો સહયોગ લેવા માંગીએ છીએ મિત્રો. અને આ બધી ક્વોલિટી આપણામાં પડેલી છે મિત્રો. મેં બે બાબતો તમારી વચ્ચે મેં કહી મિત્રો. હમણાં હું નવસારી જઈને આવી, આ નવસારીની અંદર લગભગ 12 જેટલા સરપંચ મહિલાઓનું સન્માન મારા હસ્તે ત્યાંના કલેક્ટરશ્રીએ કરાવ્યું. અને સન્માન કરાવવા પાછળનું કારણ એક જ હતું કે એ બહેનોએ એમના ગામની અંદર 100-125 ટોયલેટ નહોતા બન્યા, એ 125 ટોયલેટ માત્ર 2 મહિનામાં એમણે પૂરા કરાવી દીધા અને આખા એ ગામને નિર્મળ ગામ જાહેર કર્યું, એનું સન્માન મારા હસ્તે કરવામાં આવ્યું. એમાંથી પ્રેરિત થઈને બીજી 13 મહિલાઓ જે પણ સરપંચ બહેનો હતી, બીજી 13 મહિલાઓ સંકલ્પ પત્ર લઈને મારી પાસે આવી. તો સંકલ્પ પત્ર છાનો હતો, એમણે એ સંકલ્પ મારી સામે રજૂ કર્યો. અને રજૂ કરવાનું કારણ એ હતું કે એમણે મને કહ્યું, વચન આપ્યું કે અમે આવતા 2 મહિનાની અંદર અમારા ગામના તમામે તમામ ટોયલેટ પૂરા કરી દઈશું. આ એમનો સંકલ્પ હતો મિત્રો. શું આપણે આ વાત લઈને ગામમાં ના જઈ શકીએ? ભાઈઓ મારી અપેક્ષા છે તમારે બધાવાની પાસે આવું, તમે પણ તમારા સરપંચને બોલાવો. સરકાર પૈસા આપે છે ભાઈ, શા માટે આપણું ગામ નિર્મળ ગામ ન બને? આપણે વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ બનાવી દીધા છે મિત્રો. શિક્ષણ એટલે એને માત્ર શાળાની અંદર રહીને બાળકોને ભણાવવાનું જ કામ કરવાનું. પ્રોફેસર હોય તો કોલેજમાં જાય, 2 લેક્ચર લઈને ઘર ભેગો થઈ જાય. તલાટી હોય તો માત્ર એને તલાટીની રેવન્યુની કામગીરી સોંપી દેવા, બાકી એને કાંઈ જોવાનું નહીં. એવું એઝ અ હોલ જેટલો ગામની અંદર સ્ટાફ કામ કરી રહ્યો છે, આંગણવાડીની બહેનો છે, પ્રાથમિક શાળા છે, ક્યાંક માધ્યમિક શાળા છે, ક્યાંક કોલેજ છે, ક્યાંક તલાટીઓ છે, આ બધા ભેગા મળીને પોતાના ગામની ચિંતા કેમ ન કરે? એવું ગામની સફાઈ થવી જોઈએ, ગામનો મેલો થવો જોઈએ, હરીફાઈઓ ગોઠવો ગામની, સ્વચ્છતાની હરીફાઈ, ઘર ઘરની હરીફાઈ, ઘરની સ્વચ્છતા, શ્રેષ્ઠ બાળક, શ્રેષ્ઠ સરપંચ, આવી એક વર્ષની અંદર 4-5 આવી હરીફાઈઓ થઈ જાય તો ગામ ચોખ્ખું ના રહે ભાઈ? રહે જ, ગામમાં બાળક માદું ના પડે ભાઈ. બહેનો છે આરોગ્યમાં કામ કરે છે, આ બધા ભેગા મળીને, કાંઈ મારું આ છે એટલે હું આટલું જ કરું પેલું ના કરું એવું નહીં, સૌ સાથે મળીને એક ચિંતન કરે, ગામની અંદર ચિંતન કરે અને એક ગામ આદર્શ ગામ કેવી રીતે બનાવી શકાય એ બધાઓનો સહયોગ લે. એની અંદર માતાઓ છે પંચાયતની અંદર ચૂંટાયેલી, બહેનો જ્યારે સક્રિય બની છે ત્યારે આપણે એનો લાભ પણ ઉઠાવીએ મિત્રો. અને એટલા માટે વિભાગોની અંદર વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ ન લેતા
નીચલા સ્તરની અંદર તો સૌએ સાથે મળીને કામ કરવાનું જ હોય, એકબીજાને સહયોગ કરવાનો હોય, એકબીજાને માર્ગદર્શન આપવાનું હોય, અને એક શાળાના બે શિક્ષકો હાથમાં ઝાડુ લઈને ગામને સફાઈ કરવાની શરૂઆત કરે ને તો કોઈ જોઈ ન રહે ભાઈ, બધા જોડાઈ જાય એની અંદર, કે મારા ગામનો શિક્ષક મારા ગામની સફાઈ કરી રહ્યો છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે જોડાશે. અને એ જ્યારે કરશે ત્યારે તમે પોતે જ એ ગામના ભગવાન બની જશો મિત્રો, એ ગામના તમે ભગવાન બની જશો. આપણે આશા રાખીએ કે આ શિક્ષક દિન જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે માત્ર એક દિવસ પૂરતું આ બધું ન રહે, પણ 365 દિવસ શિક્ષક દિન ઉજવાયા જ કરતો હોય, શિક્ષક દિન ઉજવાયા જ કરતો હોય મિત્રો. ત્યારે જઈને પરિવર્તન શાળાઓમાં, ગામડાઓની અંદર, સ્વચ્છતાની અંદર, અભ્યાસની અંદર બધા સક્રિય બને અને કામ કરે મિત્રો. અહીં અમારી દીકરીઓએ બધાઓની આરતી કરી છે, ગુરુ વંદના કરી છે બેનો. અને આ ગુરુ વંદના એ નાની સની વાત નથી મિત્રો. જે રીતે ભગવાનની વંદના થાય છે, કેમ તો આપણને એના ઉપર આસ્થા છે, એમના ઉપર ભરોસો છે મિત્રો, એવો જ બાળકો આપણી ઉપર આસ્થા રાખે છે, આપણી ઉપર ભરોસો કર્યો છે કે મારું જીવન તમારા ચરણે છે એવું છે. અને એ ભાવ સાથે જ્યારે ગુરુ વંદના આજે કરવામાં આવી છે અને પૂરા ગુજરાતની અંદર આજે ગુરુ વંદનાનો કાર્યક્રમ લગભગ પૂરો થવા આવ્યો હશે, તો એ જે ભાવ સાથે બાળકોએ આપણને ગુરુ વંદના કરી છે એને આપણે સફળ બનાવીએ. આજના આ કાર્યક્રમની અંદર આપ સૌને શ્રેષ્ઠ ટીચર્સ તરીકેનો જે એવોર્ડ પ્રાપ્ત થયો છે આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ વધુને વધુ પ્રગતિ કરતા રહો અને વધુને વધુ બાળકોને શ્રેષ્ઠ બનાવતા રહો એ ભાવ સાથે ફરીથી આપ સૌને શુભેચ્છાઓ. અને આપણને સૌને માર્ગદર્શન આપવા માટે અહીં આદરણીય સન્માનીય રાજ્યપાલશ્રી પધાર્યા છે, હું એમનો પણ ઋણ સ્વીકાર કરું છું અને ધન્યવાદ આપું છું. જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત.